દહેગામ તાલુકાના બારોટના મોસમપુરા ગામના ખેડૂતોના ખેતરોમાં સર્વે નંબરમાં મોટી વીડ લાઈન રાતોરાત નાખી દેતા ખેડૂતોના પાકને ભારે નુકસાન. આ બાબતે ખેડૂતોએ નોંધાયો ઉગ્ર વિરોધ. ગાંધીનગર જિલ્લાના દહેગામ તાલુકાના બારોટના મોસમપુરાના 200 જેટલા ખેડૂતોએ ઉગ્ર વિરોધ નોંધાવીને જણાવ્યું છે કે અમારા સર્વે નંબર અગાઉ એક મોટી વીજ લાઈન નાખવામાં આવી હતી અને તેની જોડે જ બીજી લાઈન નાખતા ઊભા પાકોને ભારે નુકસાન થતા આ વિસ્તારના 200 જેટલા ખેડૂતોએ ઉગ્ર વિરોધ નોંધાવીને જણાવ્યું છે કે અમારા સર્વે નંબરોમાં મોટી જંકશન વીજ લાઈન નાખી દેતા અમારા પાકોને નુકસાન થયું અને જમીનોને પણ ભારે નુકસાન થયું છે. તેમજ આવી જ બોર્ડવાળાઓ જે ખાડા કર્યા છે તે ખાડા પણ પૂરવામાં નહીં આવતા ખેડૂતોએ પણ ભારે ત્રાહીમાં પોકારી જવા પામ્યા છે. આ બાબતે વીજ અધિકારીને ધ્યાન દોરવા છતાં તમારે થાય તેમ કરી લો એમ ખાડા પૂરવાના નથી તેવા ઉદ્ધત જવાબ આપી રહ્યા છે તેવી માહિતી આ વિસ્તારના ખેડૂતોએ આપી છે. અને એક જ સર્વે નંબરમાં નાખી દેતા ભવિષ્યમાં ખેડૂતોને મકાન બનાવવું હોય તો કઈ રીતની બની શકે તેથી આ વિસ્તારના ખેડૂતોએ રજૂઆતો સાંભળવાની તંત્રને નવરાશ ના હોય તેવું દેખાઈ રહ્યું છે અને ખેડૂતોને ઉદ્ધત જવાબો વીજ અધિકારી દ્વારા આપવામાં આવી રહ્યા છે અને ખેડૂતોએ આ બાબતે તાત્કાલિક અધિકારીઓને જાણ કરવા છતાં કોઈ પ્રકારના જવાબ મળતા નથી. એક બાજુ સરકાર જણાવે છે કે વીજ કંપનીઓ ખેડૂતોની પરવાનગી સિવાય વીજ વાયર લાઈન નાખી શકશે નહીં તો આ વિસ્તારના ખેડૂતોના સર્વે નંબરમાં 2 વીજ વાયર લાઈન વીજ કંપનીઓ દ્વારા નાખી દેવામાં આવ્યા છે તો ખેડૂતોએ શું કરવું તે મોટો પ્રશ્ન ઉપસ્થિત થવા પામ્યો છે. તેથી આજે 200 જેટલા ખેડૂતો ભેગા મળીને આ બાબતે ઉગ્ર વિરોધ નોંધાવ્યો છે અને અમને ન્યાય મળે તો અમે જંપીશું નહીં. સરકાર એક બાજુ વીજ કંપનીઓ જમીન માલિકીની પરવાનગી સિવાય વીજ વાયર નાખી નહીં શકે તેવો અહેવાલો પ્રસિદ્ધ થાય છે તો બીજી બાજુ વીજ કંપનીઓ ખેડૂતની સંમતિ વગર રાતોરાત પોલીસ બંદોબસ્ત સાથે ખેડૂતોને ડરાવીને ધમકાવીને આ વીજ લાઈન નાખી દીધી તો હવે ખેડૂતોની જમીનને બગાડ થાય તેમના વાવેલા પાકને ભારે નુકસાન થયું તેનું વળતર પણ આપવાની ના પાડે છે તો ખેડૂતોને હવે કોને રજૂઆત કરવી તે મોટો પ્રશ્ન ઊભો થવા પામે છે. તેથી આ વિસ્તારના ખેડૂતો જેવા કે સંજયકુમાર અંબાલાલ પટેલ, સાપા મનુભાઈ શનાભાઈ પટેલ, સાપા વિક્રમસિંહ બચુસિંહ ઝાલા, બારોટના મોસમપુરા પ્રકાશસિંહ લાલસિંહ ઝાલા, પસાભાઈ બબાભાઈ બારોટ, બારોટના મોસમપુરા જસુભાઈ ભલાભાઈ પટેલ, સાપા જેવા 200 જેટલા ખેડૂતોએ આ બાબતે ઉગ્ર વિરોધ નોંધાવ્યો છે અને તેમને ન્યાય મળે તેના માટે સરકારમાં રજૂઆતો કરી રહ્યા છે. અગરસિંહ ચૌહાણ, ZS TV, દેગામ. મારું એવું કેવું છે કે ગામ કયું છે મોસમપુરામાં શું ઘટના બની છે ને આપ શું કહેવા માગી રહ્યા છો? અમે સાહેબ આ લાઈન ખોટી એક લાઈન ચાલુ બીજી લાઈન નાખવા માટે બરાબર અને જ્યારે અમે રોકવા ગયા હતા અને પોલીસ બંદોબસ્ત ખુલ્લો હતો બરાબર બંદૂક ચાર પી હતા 10-12 પોલીસ વાળા હતા એને રોકવા નીકળ્યો અમારું ગોળી મારી દીધી બોચી પોચી પગી ગાડી બેહાડી ઘેર ગયા મૂકી આવ્યા બરાબર અને અમે લાઈન નાખવા ના પાડી અમારી સંમતિ બિલકુલ લીધી નથી બરાબર ખેડૂતો કોઈ પણ સંમતિ આધાર કાર્ડ નહીં પાન કાર્ડ કશું માગ્યું નથી અને આ લોકો એમની સત્તાથી સબલાવવા કરી દીધા ખેતરોમાં. મારું આપને એવું કે કેવું છે અત્યારે જ્યાં ખેડૂતો બધા ઉપસ્થિત છે તો ખેડૂતોનું શું મંતવ્ય છે? કોઈ પણ ખેડૂતને સંમતિ આપી નહીં અને આ લાઈનો નાખવામાં આવી છે બરાબર છે. ખોટા રીતે ખેડૂતોને ધમકી આપી કે આવી રીતે થશે આમ થશે તેમ થશે તમે નહીં આવો તો તમને પૂરી દેવામાં આવશે. તો મારું એવું કેવું છે કલેક્ટર સાહેબને કે ખેડૂતોની રજૂઆત ફોભરે સિવાય તમે સહી કઈ રીતે કરીને આપી દીધી? હાઈકોર્ટનો આદેશ તો એવું કહે છે કે ખેડૂતોની સંમતિ વગર વીજ કંપની કોઈ લાઈન નહીં નાખી શકે તો શું એ બધું ખોટું છે? વીજ કંપનીના માણસો એવું કહે છે કે અમારું ચાલશે કોર્ટનું પણ નહીં ચાલે તે શું કોર્ટનાથી ઉપર છે એ લોકો? એવું કેવું કહેવા માંગે છે. નામ છે તમારું ભાઈ? મારું નામ પ્રકાશ.